जी सर। हाँ आपी ना? हाँ सर आवाज आवे छे। नहीं आता भाई? आवाज आवे छे सर। आवे छे? हाँ सर क्लियर आवे छे। राठવા જી શરૂ કરો, હું સાંભળું છું. વસંત ભટ્ટ. અરે સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શરૂ કરો, શરૂ કરો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. મંગલાચરણ અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમત્તિ સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. સર્વેને નમસ્કાર અને સર્વેનું સ્વાગત છે. ખાસ દરેકને જણાવી દઉં છું કે આજે આપણી વચ્ચે આદરણીય ભટ્ટ સાહેબ પણ ઉપસ્થિત છે અને એ પણ મારું લેક્ચર સાંભળી રહ્યા છે. અને ભટ્ટ સાહેબની સહેજ પરિચય તમને આપી દઉં તો રાષ્ટ્રપતિ પુરસ્કૃત એમણે એવોર્ડ મળ્યો છે. અને આજના પાણીની હું કહું અને એમની પરંપરામાં હું આ માત્ર આ પગ મૂકી રહ્યો છું એટલે એમનું ખાસ સ્વાગત કરું છું અને સર્વેનું સ્વાગત કરું છું. સાહેબ આપને કઈ કેવું છે? ના બસ રાઠવા સાહેબ આપ ચલાવો, હું સાંભળું છું. મને સાંભળવાનો જ આનંદ છે. પછી છેલ્લે કઈક કહીશ. હા સારું સારું. અચ્છા ચાલો રાખો. આપણે આપણે જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી શરૂઆત કરીએ. ચાલી રહ્યા હતા આપણે લ અંગ લકારના પ્રત્યયો બનાવી રહ્યા હતા. ગઈકાલે આપણે ત્યાંથી અટક્યા છીએ તો જ્યાંથી અટક્યા છીએ ફરી ત્યાંથી શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા લ અંગ લકારનો અર્થ શું થાય છે? બરાબર છે. પહેલો લકાર આપણે લટ લકાર લીધો અને લટ લકારમાં પરસ્મય પદ અને આત્મને પદના પ્રત્યયો જોયા. એમાં પણ પરસ્મય પદમાં ત્રણ વિભાગ કર્યા. અદંત અંગના પ્રત્યયો, અનદંત અંગના પ્રત્યયો અને અભ્યસ્ત અંગના પ્રત્યયો. એ જ રીતે આપણે આત્મને પદમાં પણ ત્રણ વિભાગ કર્યા લટલકારમાં, એટલે કે વર્તમાન કાળમાં. પહેલો પ્રકાર આપણે અદંત અંગ લીધો, પછી અનદંત અંગ અને પછી અભ્યસ્ત અંગના પ્રત્યયો આપણે લીધા છે. અને એ પછી એક બે આપણે ઉદાહરણ પણ જોયા છે ભૂ ધાતુને લઈને અને એદ ધાતુને લઈને. અને હવે આપણે લ અંગ લકારને સમજી રહ્યા છે. લ અંગ લકાર એટલે શું તો એ તમને હું અહીંયા ડિસ્પ્લે કરીને બતાવી રહ્યો છું. અચ્છા તો સૌથી પહેલા લ અંગ લકારની વ્યાખ્યા પાણીની અષ્ટાધ્યાયી પ્રમાણે લ અંગ લકારની વ્યાખ્યા. અર્થ તો આપણે ગુજરાતીમાં હ્યસ્તન ભૂતકાળ અને એમાં અદંત અનદંત અને અભ્યસ્ત અંગના પ્રત્યયો બનાવે છે. સૂત્ર છે અન અધ્યતને અનધ્યતને લ અંગ. બરાબર છે, આવું સૂત્ર છે. તો સાથે સાથે સૂત્રને છૂટું પાડીએ તો અનધ્યતને એ સપ્તમી વિભક્તિ એક વચન છે અને લ અંગ એ પ્રથમા વિભક્તિ એક વચન છે. અનુવૃત્તિ આવી રહી છે ઉપરથી. આ સૂત્ર 3:2:111 છે અને અનુવૃત્તિ કૃત એ પ્રત્યય છે. કૃત પ્રત્યય છે. કૃત પ્રત્યય આપણે ખાલી નામ નિર્દેશ કર્યો હતો એમાં પણ બે ભાગ પડ્યા હતા, સાર્વધાતુક કૃત પ્રત્યય અને અર્ધધાતુક કૃત પ્રત્યય. સાર્વધાતુક પ્રત્યયોમાં 9 છે અને અર્ધધાતુક કૃત પ્રત્યયમાં 115 છે. કુલ 124 કૃત પ્રત્યયો છે. એમાં અનુવૃત્તિ તરીકે કૃત ઉપરથી આવે છે. અધિકાર એટલે કે જે પ્રકરણ આપણે ચાલી રહ્યું છે એ પ્રત્યયનું છે. એ 3:1:1 થી શરૂઆત થાય છે. પછી પરસ્ય પ્રત્યયો ક્યાં લાગે? પરમાં લાગે છે.
અને એમાં આદિ ઉદાત્તસ્ય એટલે પ્રત્યયમાં આગલો વર્ણ એ ઉદાત્ત છે અને પછી ધાતો ક્યાં તો કે ધાતુમાં. એ સિવાય અધિકારમાં ભૂતે એટલે કે આ ટોટલી આપણે જે પ્રકરણ ચાલી રહ્યું છે એની વાત ચાલી છે. હવે અર્થ આખા સૂત્રનો અર્થ એવો થયો છે કે અનધ્યતન ભૂતકાલમ ધ્યોતયિતુમ ધાતોઃ પરઃ લંગ લકારઃ પ્રયુજ્યતે. શું કહે છે અર્થ? તો કે અનધ્યતન એટલે કે આજે નહીં એવા, એમાં બે પ્રકાર પડશે. સ્વસ્તનને પણ અનધ્યતન જ કહીશું. તો અહીંયા ભૂતકાળની વાત છે એટલે આજે નહીં એવા ભૂતકાળને એટલે કે વીતી ગયેલા કાળને બતાવવા માટે ધાતુની પછી લંગ લકારનો પ્રયોગ થાય છે. ભૂતકાળમાં કુલ ત્રણ પ્રકાર પડે છે, ભાગ પડે છે. લીટ લકાર, ત્યાર પછી લંગ લકાર અને લુંગ લકાર એટલે કે સામાન્ય ભૂતકાળ. આવા ત્રણ જે પ્રકારો છે એમાંનો આપણે આ અનધ્યતન એટલે ગઈકાલે મેં તમને અધ્ય, હ્યહ, પરહ્યહ, પ્રપરહ્યહ અને આ બાજુ જતા અધ્ય, શ્વહ, પરશ્વહ, પ્રપરશ્વહ એવા આપણે ભાગ પાડ્યા હતા. તો અહીંયા અર્થ તમને મેં કહી દીધો કે અનધ્યતન એટલે કે આજે નહીં એવા, એવો એટલે કે અનધ્યતન કાલે ભૂતાં ક્રિયામ દર્શયિતુમ લુટ લકાર પ્રયુજ્યતે. સાથે લુટ લકાર એ સામાન્ય ભૂતકાળ છે. આ આપણે વ્યસ્તન ભૂતકાળ છે. એક એક સેકન્ડનો હિસાબ પણ આપણે કરી શકીએ છીએ. જેમ કે લીટ લકાર પરોક્ષ, સૃષ્ટિની ઉત્પત્તિ પછીથી માંડીને અને આપણા જન્મ પહેલી પહેલાની ઘટનાને ક્રિયાને કહેવું હોય તો પરોક્ષ એટલે લીટ લકારનો પ્રયોગ કરીએ છીએ. અને 24 કલાક, ગયો 24 કલાક, વચ્ચે પાછો એક ભાગ પડી જાય છે, ગઈકાલ કહીએ છીએ, જેમાં 24 કલાકનો જ આપણે સમય ગણીએ છીએ, જેને આપણે વ્યસ્તન ભૂતકાળ કહીએ છીએ. બરાબર છે? જેમ કે અહીંયા સહ હ્યહ વિદ્યાલયમ ન અગચ્છત, તે ગઈકાલે હા વિદ્યાલયમાં ગયો ન હતો. અહમ ગત સપ્તાહે વ્યાકરણ અપઠત, હું ગયા અઠવાડિયામાં, આ કોમન છે, વ્યાકરણ ભણ્યો હતો. તે ગત વર્ષે સ્નાતક અભવન, તેઓ ગયા વર્ષે સ્નાતકો એટલે કે બીએ થયા હતા. આ જે સામાન્યના છે. ત્યાર પછી સામાન્ય રીતે એ જાણવું જોઈએ કે જ્યાં ક્રિયાનો કાળ, આજનો ભૂતકાળ 12 વાગ્યા પછીની વાત, કારણ કે 24 કલાક પછીની વાત પાછો સામાન્યમાં આવતો રહેશે. તો જ્યાં ક્રિયાનો કાળ આજનો ભૂતકાળ કે પછી આજનો ભૂતકાળ નહીં એ સ્પષ્ટતા નથી, એટલે ત્યાં લંગ લકાર પ્રયોગનો કરવો જોઈએ. આમ તો લંગ આપણે 24 કલાકની જ વાત છે, એ પછી પાછા સમય જે અત્યાર સુધી ચાલી રહ્યો આપણે એક ક્ષણ પહેલાની વાત જે છે એ પાછા સામાન્યમાં જતો રહેશે. બરાબર છે? તો આ ખાલી વાત થઈ લંગ લકારની વાત થઈ. પછી હું લિયંગ, તો આપણે છે 4 લકારો જોયા પછી વાત આવશે. બરાબર છે? સામાન્ય પણ પછી આવશે, કારણ કે એ આર્ધાતુક પ્રત્યયોના લકારો છે લીટ પણ. અત્યારે આપણે માત્ર 4 લકાર સર્વધાતુક પ્રત્યયો લાગે છે એની વાત કરી રહ્યા છીએ. અને સર્વધાતુક પ્રત્યયોમાં લટ, લંગ, લોટ અને વિધિલિંગ લકાર, આ 4નો આપણે સમાવેશ કર્યો છે. અચ્છા, તો અહીંયા જ્યારે ધાતુ લઈશું ત્યારે આ પ્રત્યય બનાવવાના સૂત્ર નથી, આ 2 સૂત્રો મેં લીલા અક્ષરે લખ્યા છે. એ જે સૂત્રો છે એ સૂત્રો ક્યાં લાગે છે તો એના નિયમ પણ છે. તો જોઈએ, સૂત્ર એવું છે, લુઅંગ, લંગ, લુઅંગ, ષોડદાત્ત, આ હું સાથે બોલું છું, સંધિયુક્ત બોલું છું, લુઅંગ, લંગ, લુઅંગ, ષડુદાત્ત. હવે છૂટું પાડીએ. શું કહે છે? લુઅંગ સામાન્ય ભૂતકાળ, પછી લંગ વ્યસ્તન ભૂતકાળ, અને લુઅંગ ક્રિયાતિ પત્યર્થ હેતુ મદભાવાર્થ અથવા જો તો અને શરતી વાળું છે, જે આપણે 10મા લકાર તરીકે જોઈશું. બરાબર છે? એટલે અત્યારે ખાલી નામકરણ છે અહીંયા, કે આ જ્યારે ત્રણેય લકારમાં શું પરિસ્થિતિ આવે છે, કોણ આવે છે આગળ, તો કે એક આગમ આવી રહ્યો છે. આગમ એટલે શું એ આપણે આગળ જોઈ ગયા છે. બરાબર છે? મિત્રવત આગમ. તો
લુઅંગ લઅંગ લુઅંગ પછી ક્ષુ છે ક્ષુ અને પછી અઠ અઠ છે જ્યાં અઠ દ દેખાય છે ડુ દેખાય છે એમાં અઠ અને ઉદ્દાત્ત હ આવું છે એટલે આખું રૂપ કરી દીધું છે લુઅંગ લઅંગ લુઅંગ ક્ષુ આવું સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે કારણ કે ત્રણ લકારનો સમાવેશ કર્યો છે અને પરિણામે સપ્તમી વિભક્તિ બહુવચન પછી અઠ અઠ જ્યાં તમને ડુ દેખાય છે એમાં ડ નો ટ થઈ જશે એ આપણે સંધિમાં જોઈશું તો અઠ પ્રથમા વિભક્તિ એકવચન છે અને ઉદાત્ત એ પણ પ્રથમા વિભક્તિ એકવચન છે તો આપણે જેનો આગમ કરવાના છીએ એ આગમ જે સ્વરાંકન છે આપણે ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એમાં ઉદાત્ત થશે એમ કહેવું છે અનુવૃત્તિ નથી અધિકાર અંગનું છે અને સાથે સાથે આપણે સપાદ અને ત્રિપાદ જે વિભાજન કર્યું હતું એમાં આયા સપાદ સપાદનું સૂત્ર છે કારણ કે છ ચાર એકોતેર છે અચ્છા હવે સંપૂર્ણ સૂત્ર એવું કહે છે કે લુઅંગ લઅંગ અને લુઅંગ લકારમાં ત્રણ લકારમાં અટનો આગમ થાય છે અટનો આગમ થાય છે હવે અટ એટલે અટમાં ટની પણ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે ઈત સંજ્ઞા થઈ જશે અને સાથે સાથે ક્યાં મુકાશે અટ અરયો અટમાં અરયો આનો આગમ કરવાનો છે પણ એ ક્યાં મુકાશે તો એના માટે આપણે સૂત્ર જોઈ ગયા છે આદ્યંતવ ટકીતવ આવું સૂત્ર જોયું છે તો ટની ઈત સંજ્ઞા થાય તો એને આપણે આદિમાં મૂકવાનું છે પણ કોની આદિમાં મૂકવાનું છે તો એના માટે છે જે તે ધાતુ છે જે તે ધાતુ છે એ ધાતુની આગળ મૂકીશું અને પછી પ્રત્યયોની વાત આવશે સાથે સાથે એક બીજું પણ સૂત્ર આવે છે આડજાદિ નામ આવું સૂત્ર આવે છે આડજાદિ નામ ત્યાં આટનો આગમ છે પણ ક્યારે આટનો આગમ થાય છે નીચે મેં લખ્યું છે ક્યાં ક્યારે આટનો આગમ થાય છે અને ક્યારે અટનો આગમ થાય છે આ બે સૂત્ર છે શરૂઆતમાં જે પ્રત્યયો માટે કામ નથી કરતા પણ ધાતુ માટે કામ કરશે આ ત્રણેય લકારોમાં એટલે કે હલંત ધાતુ હોય હલંત અને અજંત હલંત ધાતુ હોય ત્યારે અટનો આગમ કરીશું અને અજંત ધાતુ હોય ત્યારે આટનો આગમ કરીશું અને આટમાં પણ આ રહેશે કારણ કે ટ જે છે એ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે આ રીતે આદ્યંતવ ટકીતવ જે સૂત્ર છે એના આધારે આપણે મિત્રને ક્યાં મૂકવો ગોઠવવો એ રીતે આપણે આગળ મૂકવાનો છે કનીર સંજ્ઞા થાય હોય તો પાછળ મિદચ્યવન ત્યાં પર તો અચની પછી એ આપણે જ્યાં આવશે તે રીતે આપણે વિશેષ ચર્ચા કરીશું તો આટલી આપણને ખબર પડી ગઈ એક અહીંયા આડજાદિ નામ જ્યારે અજંત ધાતુ હોય ત્યારે આનો આગમ અને એ આગળ મુકાય છે કારણ કે ટનીર સંજ્ઞા થાય છે એટલા માટે અચ્છા તો આ રીતે આપણે અ અથવા આનો આગમ ક્યારે કરવાનો એની મેં વાત કરી દીધી સાથે સાથે ઇતકરણની પણ મેં વાત કરી દીધી હા આ સૂત્ર મૂક્યું છે અહીંયા મેં આડજાદિના બરાબર છે જ્યારે અજંત ધાતુ હોય ત્યારે એ આનો આગમ થશે આઠ આપણે આડજાદિનામાં છૂટું કરીએ અલગ કરીએ તો આઠ થશે પ્રથમા વિભક્તિ એક વચન અને અજાદિના અજાદિના એવું છે ષષ્ઠી બહુવચન છે બરાબર છે અનુવૃત્તિ ઉદાત્ત સાથે સાથે ઉપરથી લુઅંગ લઅંગ અને લુઅંગશુ અને અઠ અચ્છા અધિકારાંગ અને સાથે સપાદ એટલે સવા સાત અધ્યાયમાંથી છે અચ્છા તો એ રીતે આપણે આઠનો આગમ ક્યારે થાય તો કે આ ધાતુ છે એ અજંત હોય ત્યારે ખ્યાલ આવે એવું છે અચ્છા સાથે સાથે આપણે હવે પાછા મૂળ પ્રત્યયો પર આવવાનું છે તો મૂળ પ્રત્યયનું આપણું સૂત્ર છે તો એ તો તમને બધાને હવે ખ્યાલ આવી ગયો છતાં હું ફરી રિપીટ કરી જઉં છું તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્સ મસ આ પરસ્મય પદ બરાબર છે કોમન છે દસ લકાર યા બારે બાર વૈદિક લેટ લકાર સાથે કરીએ તો અને આત્મને પદમાં ત આતામ જ થસ આથામ ધોમ ઇટ વહી મહ્યમ તો આ આપણા કોમન પ્રત્યય છે જે સૂત્ર પણ છે અચ્છા તો એ કદી ભૂલવાનું નથી અને હવે આપણે જ્યારે પહેલો પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન પ્રથમ એટલે ત્રીજો પુરુષ સમજવાનો છે બરાબર છે પ્રથમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય તીપ છે મૂળ પ્રત્યય તીપ છે તો એ તીપનો
કેવી રીતે થાય છે, ત પ્રત્યય કેવી રીતે થઈ જાય છે, તો એની આપણે પ્રક્રિયા કરીએ છીએ, જાણીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે ઈત સંજ્ઞાકરણ કરવાનું છે, ઈત કરવાની છે, બરાબર છે. તો ઈતમાં તમને ખ્યાલ આવી ગયો છે, નવ સૂત્રો છે આપણા, છ મુખ્ય છે, બાકીના અર્થ કરનારા છે, એક નિષેધ કરનારું છે વગેરે વગેરે. તો પ જે છે એ પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે, સાથે સાથે પની ઈત સંજ્ઞા થવાને કારણે એ પિત પ્રત્યય છે, અને સાથે સાથે પિત્તના પણ પાછા પ્રકાર પડશે, હલાદિપિત અને અજાદિપિત. તો અહીંયા હલાદિપિત છે, હલાદિપિત હોવાને કારણે સાથે સાથે સારો ધાતુ પ્રત્યય છે, એટલે આગળ જતા આપણે ગુણ વગેરે કરવાનું થશે, તો એની સ્પષ્ટતા પણ અહીંયા થઈ જાય છે. સાથે સાથે સારો ધાતુ હોવાને કારણે વિકરણ પ્રત્યય લગાવવો પડે છે, એની પણ સ્પષ્ટતા થઈ જાય છે, બરાબર છે. આ બધું ભૂલવાનું નથી, સાથે લઈને ચાલવાનું છે. તો હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા થઈ ગઈ, અને તસ્ય લોપઃ થી લોપ થાય છે, અને લોપ એટલે શું, તો કે અદર્શનામ લોપ. તો હવે આપણી પાસે તી રહ્યો, જે આપણે પરસ્મય પદ લટ લકારમાં વર્તમાન કાળમાં બનાવ્યો હતો, તી એકલો જ બન્યો હતો. ત્યાંથી હવે આપણે આગળ જઈ રહ્યા છે બીજા પ્રકારના લકારમાં, એટલે લંગ લકારમાં. તો લંગ લકારમાં શું બને છે, તો કે ત હલંત બને છે. તો એ ત હલંત પ્રત્યય કેવી રીતે બન્યો, તો હવે આપણે નવું સૂત્ર કામ કરી રહ્યું છે, તો કે ઈતસ્ચ. ત્રણ ચાર સોમું સૂત્ર છે ઈતસ્ચ. અચ્છા, તો છૂટું પાડીએ સૂત્રને, તો કે ઈતઃ, ઈત નું ઈતઃ કરી છે ષષ્ઠી વિભક્તિ એક વચન. તો ષષ્ઠી વિભક્તિ જ્યાં જ્યાં આવે, ફરી પાછા આપણે તરત આપણા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ, ષષ્ઠી સ્થાને યોગા, યોગઃ ષષ્ઠી યોગા, એટલે કે ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં યોગ થશે. કોનો યોગ થશે, તો કે જ્યાં પ્રથમ વિભક્તિ આપેલી હોય તેનો યોગ થશે. અચ્છા, તો ચ વ્યય છે, યાની અનુવૃત્તિ ઉપરથી આવી રહી છે, એટલે આપણે લોપ કરવું પડશે. શું થાય છે, તો કે લોપ થાય છે. કોનો લોપ થાય છે, તો કે ઈ નો લોપ થાય છે, આવું કહેવા માંગે છે ઈતસ્ય સૂત્ર. કારણ કે અનુવૃત્તિ ઉપર 97 સૂત્રમાં લોપ છે, અને નિત્યમ 3499 અને ગીત લકાર, બરાબર છે. તો ગીત લકારોમાં, કારણ કે લ અંગ છે અહીંયા, લ અંગ એટલે અંગની ઈત સંજ્ઞા થઈ છે, અને પરિણામે આ ગીત લકાર છે, ગીત લકાર ચાર છે, બરાબર છે. તો આ રીતે શું કહે છે સૂત્ર, તો કે ઈતસ્ય, એ સૂત્ર એવું કહે છે. ઈતમાં તપરકરણ છે, તપરકરણ એટલે તપર તત્કાલસ્ય સૂત્ર આપણે સંજ્ઞામાં જોઈ ગયા છીએ. તો એ પ્રમાણે અહીંયા ઈ લેવાનો છે, હ્રસ્વ ઈ લેવાનો છે, તો ત્યાં આપણને બ્રેક મારી દે છે, કારણ કે અચના 18 વેદો છે, એમાંનો માત્ર હ્રસ્વ ઈ લેવાનો છે. તો એ અહીંયા કહે છે, અને એ ઈનું ષષ્ઠી વિભક્તિ ઈતા થાય છે. ઓકે, અધિકાર જવા દઈએ, પ્રત્યય પરસ્ય બધું જવા દઈએ. તો હવે સૂત્રનો અર્થ તમને ખ્યાલ આવી ગયો, કે તી જે બચ્યો તો આપણે, હવે એ તીને ઈતસ્ય સૂત્રથી એમ કહે છે કે ઈને આપણે લોપ કરી દઈએ. તો ઈનો લોપ કરી દઈએ તીમાંથી, એટલે બની જાય છે ત એકલો રહે છે, અને તે પણ હલંત રહે છે. તો આપણો આ પ્રત્યય સિદ્ધ થઈ ગયો, આપણો પ્રત્યય સિદ્ધ થઈ ગયો. હવે જેમ આગળ જઈશું તેમ તેમ ખૂબ જ સહેલું આવશે. અચ્છા, અર્થ કરી દીધો, એટલે કે ત પ્રત્યય બની ગયો. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ, એટલે કે દ્વિવચનમાં જોઈએ. તો દ્વિવચનમાં મૂળ પ્રત્યયને પાછો યાદ કરી લેવો, તો કે તસ છે, મૂળ પ્રત્યય તસ છે. તસમાંથી ધામ કેવી રીતે બને છે, બરાબર છે. તો એના માટેનું સૂત્ર છે, જે ચાર પ્રત્યયોને બનાવી રહ્યું છે, ચાર પ્રત્યયોને બનાવી રહ્યું છે. કયા ચાર, બરાબર છે. આગળ આપણે મૂળ પ્રત્યયોને પાછા ચાર પ્રત્યયોને યાદ કરી લેવાના છે, મૂળ પ્રત્યયોને, અને એમાંથી એ પ્રત્યયોને આ પ્રત્યયોનો આદેશ થઈ રહ્યો છે, બરાબર છે. સૂત્ર છે તસ થસ્થમિપામ તામ તંતામહ, આવું સૂત્ર છે. 3-4-101 છે, લખવામાં ફરી જાય છે, પેલા વર્ડની ફાઇલ હોવાને કારણે ક્યાંક આગુ પાછું થઈ જાય છે, પણ 3-4-101 છે. અચ્છા, તો આ સૂત્ર એવું કહે છે, તો પેલા મૂળ પ્રત્યય આપણે યાદ કરી લઈએ, તો કે તસ થસ થ અને મિપ, આટલા પ્રત્યયો છે. એ ક્યાં રહેલા છે, તસ પ્રથમ પુરુષ દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, અને થ બહુવચન, અને મિપ ઉત્તમ પુરુષ એકવચનમાં પ્રત્યયો છે, મૂળ પ્રત્યયો છે. અને એ મૂળ પ્રત્યયોને આપણે સાથે સાથે ત્યાં પણ યાદ કરી લઈએ, જેથી બંનેમાં ડિફરન્સ શું આવે છે, તો કે લટ લકારમાં પરસ્મય પદમાં
આપણે એ પ્રત્યયને તહ થહ થ અને આ બાજુ મહ કર્યો હતો, બરાબર છે, અને કેવી રીતે કર્યો હતો એ પણ આપણે જાણીએ છીએ. અચ્છા, પણ અહીંયા હવે અહીંયા બદલાય છે લંગ લકારમાં, તો તસ થસ થ છૂટું પાડીએ અને મિપામ આખું જે રૂપ છે તસ થસ થ મિપામ એ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે અને એની સાથે તાન તન તામહ છે એને પણ હું છૂટું પાડીશ. હજી આપણી પાસે બે સૂત્રો કામ કરી રહ્યા છે. આ તાન તન તામ તન તામહ પીના પીના હાજર છે? તાન તન તામહ તો પેલા તો હા કઈ વાત નશ્ચ અપદાંતસ્ય જલીથી શું કે છે તો કે અનુસ્વાર થઈ જાય છે અને અનુસ્વાર નો પછી પાછો અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ આવું સૂત્ર આવે છે અને એ સૂત્રથી આપણે આ તાન તન તામહ ને આપણે હજી પાછળ ત છે યઈ પ્રત્યાહારનો વર્ણ ત છે પરિણામે પાછો એને હજી જો છૂટું પાડીશું આપણે તો સવર્ણ એ ત નો સવર્ણ ત વર્ગ નો સવર્ણ એ ન થઈ ગયા છે. ત થ દ ધ ન એ ન આવીને વચ્ચે અનુસ્વારની જગ્યાએ આવીને બેસશે તો આપણે સાચા થઈશું આ સૂત્રમાં. એટલે તાન તન તામહ એ અનુસ્વારની જગ્યાએ ન ન આવી હલંત ન આવી જશે, જોડાઈ જશે આ સૂત્રો પ્રમાણે. ઓકે, તો આ મેં ખાલી સૂત્રનો અર્થ કર્યો. શું કહે છે કે જે ચાર પ્રત્યયો જે છે, આમ તો આપણી પાસે એવું હતું કે ઇતસ્ચ સૂત્ર ક્યાં ક્યાં લાગુ પડે છે, તો હજી એ બીજે લાગુ પડે છે. એક તો જીમાં લાગુ પડશે અને સાથે મી પણ છે, સી પણ છે, કારણ કે ઇતસ્ચ સૂત્ર તો એવું કહે છે કે ક્યાં ક્યાં લાગુ પડે છે, પણ જેમ આવે તેમ તેમ આપણે જોઈએ છીએ, બરાબર છે. અને સાથે અહીંયા એક સાથે ચાર બદલી કાઢે છે, તો કયા ચાર? તો કે તસ થસ થ અને મિપ એની જગ્યાએ ક્રમશઃ તો કે તસની જગ્યાએ તામ થઈ જશે, તસની જગ્યાએ તામ થઈ જશે, થસની જગ્યાએ તમ થઈ જશે અને થની જગ્યાએ થ થઈ જશે અને ઉત્તમ પુરુષ એક વચન જ્યાં મિપ છે એ મિપમાં અમ થઈ જશે. અહીંયા તાન તન તામહ જે છે એ પ્રથમા વિભક્તિ બહુવચન છે. સાથે સાથે મેં તમને કહ્યું કે તસ થસ તમિપામ ષષ્ઠી બહુવચન છે, ત્યાં પણ પાછા આપણો તરત લાઈટ થઈ જઈ જોઈએ કે ષષ્ઠી સ્થાને યોગા કોનો, તો કે પ્રથમા વિભક્તિમાં હોય તે. અહીંયા પ્રથમા બહુવચનમાં કોણ છે? ચાર પ્રત્યય બેઠા છે, તો કયા નો કોનો આગમ આદેશ થયો છે? આગમ નહીં પણ આદેશ છે, શત્રુવત આદેશ. તામ તમ ત અને અમ નું બહુવચન કર્યું છે એટલે અમહ થયું છે, તો એ પ્રત્યયો આપણે બેસાડી દઈએ છીએ. તો ચાર પ્રત્યયોને આપણે સિદ્ધ કરી લીધા, સાથે તીને પણ સિદ્ધ કરી લીધો, તીમાંથી ત થઈ ગયો છે ત હલનનો ત, તો ત તામ તમ ત અને અમ એટલા સિદ્ધ થઈ ગયા છે. અચ્છા, બહુવચન તરફ આવીએ એટલે કે પ્રથમ પુરુષ બહુવચન, આ ચાર આપણે એક સાથે સિદ્ધ કરી લીધા. પાછું હું તમને લખીને પણ બતાવીશ સાથે નવે નવને એકી સાથે, પણ અહીંયા ક્રમશઃ સૂત્રો પ્રમાણે એટલે કે એક વચન દ્વિવચન બહુવચન પ્રમાણે જઈએ છીએ પ્રથમ પુરુષ. અચ્છા, હવે જી જી પ્રત્યય, તો જી પ્રત્યયમાં અન અને અનદંત અને અભ્યસ્તમાં ઉહુ થાય છે, એ બંને કેવી રીતે થાય છે એ હું તમને બતાવવા તરફ જઈ રહ્યો છું. તો પેલા જી મૂળ છે, જી મૂળ છે, તો જ્યાં જ્યાં મેં તમને આગળ કહ્યું છે તો કે જ આવે, જ આવે તો પ્રત્યયોમાં જ આવે તો જંત સૂત્રથી આપણે એને અંત કરી દેવાય, જંત સૂત્રથી અંત કરીએ છીએ. અને અહીંયા જી છે એટલે અંતિ થઈ જાય છે અને એ અંતિને હવે આપણું પાછું સૂત્ર ઇતસ્ચ જે તીમાં લગાડ્યું માં લગાડ્યું હતું એ ફરી અહીંયા પાછું ઇતસ્ચ કામમાં આવશે એટલે આપણે કરી દઈએ છે ઇતસ્ચ થી અંતિમાંથી ઈને લોપ કરીએ, કારણ કે અનુવૃત્તિ લોપમાં છે એટલે લોપ કરીએ છે અને થઈ જશે અંત. અને અંત પછી જ્યારે બે વ્યંજન હલ ભેગા થાય છે ત્યારે એક સૂત્ર બીજું કામ કરી રહ્યું છે, સંયોગાંતસ્ય લોપઃ. 8-2-23 સૂત્ર છે, 8-2-23 ત્રિપાદીનું છે, અરે હા ત્રિપાદીનું છે. સંયોગાંતસ્ય લોપ શું કહે છે કે બે હલનો સંયોગ થાય છે ત્યારે અંતનો અંતવર્ણનો હલનો લોપ થાય છે, તો અહીંયા તનો લોપ થઈ જશે, હલંત તનો
લોપ થઈ જશે અને પરિણામે અન રહેશે, પરિણામે અન રહેશે. તો આ રીતે આપણને અન પ્રત્યય મળ્યો. તો હવે પ્રથમ પુરુષ એક વચન, તહલન, પછી દ્વિવચન તામ, અને બહુવચન થયો જેની જગ્યાએ અન થયો, તસની જગ્યાએ તામ થયો, બરાબર છે. સાથે સાથે આપણે ઉહુ એને પણ જોઈ લઈએ સાથે સાથે, બરાબર છે. તો ઉહુ જે છે એ ક્યારે ક્યારે આવે છે, બરાબર છે. તો આમ તો પાછળથી એ વસ્તુ આવે છે, બરાબર, પણ છતાં જોઈ લઈએ છીએ. સૂત્ર છે સિજભ્યસ્ત વિધિભ્યહ, આવું સૂત્ર છે. ચ સિજભ્યસ્ત વિધિભ્યહ ચ, આવું સૂત્ર છે. 3409મું સૂત્ર છે, બરાબર છે. અને સાથે સાથે ઝેર જુષ એની અનુવૃત્તિ આવી રહી છે, અનુવૃત્તિ આવી રહી છે. અનુવૃત્તિ એટલે શું એ તમને ખ્યાલ છે, બરાબર છે. ઉપરથી આવે છે જેને આપણે અર્થ કરવા માટે ઉમેરવું પડે છે. અચ્છા, તો ઝેર જુષ, તો એમાં પણ ઝેહ આ રીતે છે અને જુષ, એટલે જ્યાં જનો આ રૂપ બનાવ્યું છે સુપ પ્રત્યય લાગીને, એટલે કે છે કે જ હોય ત્યાં જી હોય ત્યાં, જીનું જેહ થયું છે એટલે જી હોય ત્યાં જુસ પ્રત્યય લાગે છે, જુસ પ્રત્યય લાગે છે. પણ ક્યારે, તો એના માટે અહીંયા સૂત્ર છે સિજભ્યહ સિજભ્યસ્ત વિધિભ્યહ છે. સૂત્ર જે છે એમાં છૂટું પાડીએ તો સિચ સિચ, પછી જે છૂટું પાડતા જે ભેગા કરતા જ થયો છે સિજભ્ય સિજભ્યહ. આમ તો સિજ અભ્યસ્ત અભ્યસ્ત અને વિધિભ્યહ ચ આવી રીતે છે. પંચમી વિભક્તિ બહુવચન છે, પંચમી વિભક્તિ બહુવચન છે. ત્રણ વસ્તુનો સમાવેશ કર્યો છે, એક સિચ પ્રત્યય, પછી અભ્યસ્ત અંગ અને વિધિભ્યહ. વિધિભ્ય ધાતુ છે, વિધ ધાતુ છે, વિધ ધાતુ છે. વિધ ધાતુ હોય સિચ પ્રત્યય ક્યાં લાગે છે એ પછી આગળ આપણે વાત કરીશું, કારણ કે વાર છે, છેક અર્ધધાતુક પ્રત્યયોમાં આવે છે, બરાબર છે. અને અભ્યસ્ત અંગ જ્યાં ધાતુ દ્વિત્વ થાય છે જ્યોત્યાદિ વગેરે ધાતુઓમાં, એટલે કે ગણમાં, જ્યોત્યાદિ ગણમાં, તો ત્યાં પણ આપણે જોઈશું. અત્યારે એને ચર્ચા કરવાની જરૂર નથી, આ આવ્યું છે એટલે તમને મેં બતાવી દીધું છે. અને સાથે પ્રત્યય હું પણ બનાવવાનો છે એના માટે પણ કહું છું. તો સિચ પ્રત્યય પહેલા તો ચલે બને છે, ચલી બને છે, અને પછી સિચ બને છે, એ આખી અર્ધધાતુક પ્રત્યયોમાં આપણે જોઈશું. પછી અભ્યસ્ત અંગ જે છે એ અભ્યસ્ત અંગ દ્વિત્વ ધાતુ થાય છે, એ પણ આપણે હજી ઘણી વાર છે જોવાની. અને વિધ ધાતુમાં આટલું જયારે હોય ત્યારે ઝેર જુસ સૂત્ર લગાવીને અને પછી ત્યાં જુસ કરવો પડે છે, એટલે કે જુસ એ અપવાદ રૂપે છે. કોના અપવાદ રૂપે છે, તો કે જોંતહના અપવાદ રૂપે છે, બરાબર છે. તો ત્યાં જુસમાં પણ આપણે શું કરીશું, તો સ તો જશે નહીં, સ જશે નહીં, કારણ કે ન વિભક્ત ઉતુષમાં રોકી લે છે વિભક્તિમાં સુપ અને તિયંગ પ્રત્યયોમાં, એટલે સનિત સંજ્ઞા થશે નહીં. જુ છે એમાં ઉ જે છે ઉચ્ચારણાર્થે છે, પણ જ આગળ છે એટલે આપણે એને ચૂંટું સૂત્રથી ઇતકરણ કરી દઈશું, પશ્ય લોપ દર્શનમ લોપ, બરાબર છે. તો રહેશે, અરે જ નીકળી જશે ઉ રહેશે, જ નીકળી જશે ઇતકરણ થઈ જશે અને ઉ રહેશે. પણ ઉ રહ્યા પછી આપણે સ ન વિભક્તો તુષ્માથી એ રોકી લે છે, સનિત સંજ્ઞા થતી નથી, એટલે પછી આગળ આપણે પ્રક્રિયા કરવાની થાય છે, જે આપણે તહ થહ વહ મહમાં કરી દીધી હતી. ફરી પાછો યાદ કરાવી દઉં છું તમને, જેથી આપણને દ્રઢ થઈ જાય. તો શું કર્યું હતું, તો કે સસજુસો રૂહ સૂત્રથી આપણે ઋત્વ કર્યું હતું, અને ઋત્વ કર્યા પછી રૂ પણ કેવો લખાય છે, તો કે ઉ જે રૂ જે છે એ ર વત્તા ઉ, જેમાં અનુનાસિક છે એટલે કે ચંદ્રબિંદી વાળો છે, અને ઉપદેશ એ અજનુનાસિક ઇતથી એ ઉની પણ ઇત સંજ્ઞા થઈ જાય છે. અને પછી આપણે ર અવશેષ બાકી રહે છે, અને એ ર ને પણ આપણે શું કરી દીધો, તો કે ખરવસાન યોહ સૂત્રથી આપણે વિસર્ગ કરી જઈએ છીએ. ખર એ પ્રત્યાહાર છે, જે માહેશ્વર સૂત્રમાં 11મું સૂત્ર અને સસસર 13મું સૂત્ર છે, પણ એ ર અહીંયા કામમાં આવતો નથી. પણ અવસાન એટલે કે પાછલો ભાગ ત્યાં કોઈ નથી, એટલે આપણે અવસાનથી આપણે વિસર્ગ કરીએ, ખરવસાન યો વિસર્જનીય, એટલે વિસર્ગ મૂકીએ છીએ, પરિણામે ઉહુ થશે. ક્યાં થશે, તો આ આપણું સૂત્ર છે
सिच प्रत्यय ज्या लागशे अभ्यस्त अंग अने विध धातुमां आ उह थशे। आटली मैं तमने स्पष्टता करी। हाल तो आपणे अदंत अंगना ज्यारे प्रत्यय बनावीए छे त्यारे एकलो अन राखीशुं, बराबर छे? ओके, तो आ पण मैं तमने स्पष्टता करी दीधी, बराबर छे? આગળ જઈએ હવે। ત્યાર પછી સિપ, સિપ મધ્યમ પુરુષ એકવચન, મધ્યમ પુરુષ એકવચન શું કહે છે? તો ત્યાં પણ સિપમાં આ સિપ મૂળ પ્રત્યય, તિપ્તસ્થિ સિપ્તસ્થ મૂળ પ્રત્યય, અને એમાં સહલંત, અને એનો પછી જ્યારે ઉપયોગ કરીશું, પ્રક્રિયા કરીશું ત્યારે વિસર્ગ થઈ જશે। વિસર્ગ કઈ રીતે થઈ જાય છે આપણે જાણી ગયા છે, છતાંય હું પાછો નિર્દેશ કરી દઈશ। તો પહેલા તો પ જે છે એ હલંત્યમ સૂત્રથી, એક ત્રણ ત્રણ સૂત્ર છે, ઇત સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી, કારણ કે પ હલંત છે। તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, બરાબર છે, અને સાથે સી છે, સી બચ્યો, અને સીમાં આપણે ઇતસ્ય સૂત્ર કામ કરશે, અને ઇતસ્યથી આપણે ઈનો ઈ એ લોપ થઈ જશે, લોપ થઈ જશે અનુવૃત્તિથી, પરિણામે ત્યાં બચે છે એકલો સ બચે છે, અને એ સને જ્યારે પ્રક્રિયા દરમિયાન આપણે પછો વિસર્ગમાં પરિવર્તન થઈ જશે, જેમ મેં આગળ મેં હાલ કર્યું તેમ। કેવી રીતે? તો કે સસજુ સરુહુ, ઋત્વ કર્યું, ઋત્વ કર્યા પછી ઉને ઉપદેશ આચન નાસિક ઇતથી આપણે ઇત સંજ્ઞા કરીશું, તસ્ય લોપઃ દર્શનમ લોપઃ થઈ જશે, અને એ પછી ખરવસાનયો વિસર્જનીયથી આપણે સ કરી દઈશું, બરાબર છે? તો આ રીતે આપણે સ માંથી સહ થઈ જશે। ઓકે, ત્યાર પછી દ્વિવચન, મધ્ય પુરુષ દ્વિવચન એટલે કે થસ, મૂળ થસ છે, અને એમાંથી જો કે મેં કરી દીધા છે, મેં કરી દીધા છે આગળ તસમાં, બરાબર છે? તો તસ થસ્તમી પામ તાંતન તામહ, બરાબર છે? તો એની ચર્ચા ફરી પાછો નહીં રિપીટ કરતો, કારણ કે હાલ જ આપણે કરી દીધી છે, બરાબર છે? કોમન ચાર પ્રત્યયો બને છે। ઓકે, ત્યાર પછી થનો એટલે કે બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન, થનો ત થઈ જાય છે, એ પણ તસ્થસ્થમીપામ તાંતંતામહ સૂત્રથી થનો ત થઈ જાય છે, બરાબર છે? આદેશ છે, આદેશમાં સંપૂર્ણ પ્રત્યયને હટાવીને બેસે છે, શત્રુવત આદેશ છે। ઓકે, અને ત્યાર પછી મીપ પણ એટલે કે ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષ એક વચન, બરાબર છે? ત્યાં આમ કેવી રીતે થાય છે? તો ઉપરનું સૂત્ર જ સૂત્ર છે, તસ થસ્તમી પામ તાંતંતામ, એટલે ચાર પ્રત્યયોને એક સૂત્રથી બની જાય છે। કયા કયા પ્રત્યયો? તો કે ઉત્તમ પુરુષમાં દ્વિવચન તસનો તામ કરી દીધો હતો, પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસનો તસ કરી તમ કર્યો હતો, અને થનો ત કર્યો હતો, અને ઉત્તમ પુરુષમાં મીપનું, મૂળ મીપનું આમ કરી દઈએ છીએ, કારણ કે પ્રત્યય વશ અને મશ મૂળ પ્રત્યય, અને એ વશ વશમાંથી વ કેવી રીતે થઈ જાય છે, અને મશમાંથી મ કેવી રીતે થઈ જાય છે, બરાબર છે? તો જોઈએ, નિત્યમ ગીતઃ। અચ્છા, સાથે સાથે આપણે એ પણ જરૂરી જાણવાનું છે કે આગલા જે કંઈ જોઈ ગયા છીએ આપણે એને પાછા યાદ કરી લેશું, એટલે કે લટ લકારમાં આપણે શું કર્યું હતું, બરાબર છે? ત્યાં વશ મશનો આપણે વહ મહ કર્યો હતો, કારણ કે સ જતો નહોતો, કેમ નહોતો જતો? તો કે ન વિભક્ત તુષ્મા રોકી લીધો હતો, પણ અહીંયા તો સ જતો રહે છે, તો ન વિભક્ત તુષ્મા ન આગળ હવે એના અપવાદ રૂપે કહીએ, અથવા તો સ ને કાઢવા માટે આ કહે છે કે નિત્યમ હંમેશના માટે, પણ ક્યારે? તો એના માટે મર્યાદા છે। શું મર્યાદા છે? ત્યાં ઉપર આપણે જોયું હતું કે વિભક્તિ અવસ્થામાં એટલે કે તિયંગ પ્રત્યયો લાગે અને શુભ પ્રત્યયો લાગે, શુભના 21 પ્રત્યયો અને તિયંગના 9-18 પ્રત્યયોમાં જો સ આવે, આમ તો નવિભક્ત તુષ્મામાં તુ ત વર્ગ તથ દધન, પછી સકાર દંત્ય અને મકાર ની ઈત સંજ્ઞા થશે નહીં, એવું આપણે જોયું છે આગળ, પણ છતાં અહીંયા આપણે સને લોપ કરી રહ્યા છે। કેવી રીતે લોપ કરી રહ્યા છે? તો કે છે સૂત્ર છે નિત્યમ ગીતઃ, 3-4-99 સૂત્ર છે,
ત્રણ ચાર 99 સૂત્ર છે. નિત્યમ હંમેશના માટે, કાયમના માટે. ક્યાં અનુવૃત્તિ છે શનિ, અને સાથે સાથે ઉત્તમસ્ય એટલે કે ઉત્તમ પુરુષ એની પણ અનુવૃત્તિ છે. અને ગીત એટલે શું, ગીત એટલે શું આગળ સ્પષ્ટતા મેં કરી છે, છતાં ફરી પાછો ગીત ષષ્ઠી એક વચન છે, પણ કોનું? તો કે ગીત એટલે કે ગીત લકારો અંગ છે. હા, ગીત લકારો એટલે કે અંગની ઈત સંજ્ઞા થાય છે એને ગીત લકાર ગીત કહીશ. તો એવા ચાર છે, એમાંનો આ પણ એક છે. લ અંગ, લિયંગ, લિયંગમાં બે પ્રકાર પડ્યા, વિધિલિંગ અને આશીર્લિંગ. લ અંગ, લિયંગ, લુઅંગ અને લુઅંગ આપણે આગળ સૂત્ર જોઈ ગયા શરૂઆતમાં. તો આ ચાર લકારો જે છે એ અંગની ઈત સંજ્ઞા થવાને કારણે ગીત લકારો કહીએ છીએ. તો અહીંયા કહે છે કે ગીત લકારોમાં, કારણ કે આ પણ લ અંગ છે, અંગની ઈત સંજ્ઞા થાય છે, બરાબર છે. સાથે સાથે આપણે લકારોના નામકરણ કર્યા ત્યારે લ પણ કેવો છે, ચંદ્રબિંદી વાળો છે, તો ત્યાં હલંત લ થઈ ગયો હતો લકાર, બરાબર છે. પછી લસ્ય સૂત્રથી આપણે આગળ કાર્ય કર્યું હતું. તો અહીંયા ગીત નો અર્થ એટલે એ કરીશું આપણે કે અંગની ઈત સંજ્ઞા થાય એવા લકારો, એટલે ચારે ચાર લકારોમાં આ વસ્તુ લાગુ પડશે, બરાબર છે. કેટલું બધું શોર્ટમાં કહી દે છે, આજ આપણું વિજ્ઞાન છે, આજ આપણું રહસ્ય છે. તો અચ્છા, તો નિત્યમ ગીત અંગની ઈત સંજ્ઞા થનારા લકારો, ચાર લકારો છે એમાં હંમેશને માટે, હંમેશના માટે કોણ? તો કે જે સ છે, અનુવૃત્તિ સહની આવી રહી છે, સ છે, પણ કઈ જગ્યાએ? તો કે ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં શું થઈ જાય છે? તો કે સ નો લોપ થાય છે, લોપ અનુવૃત્તિ તરીકે આવે છે, સ નો લોપ થઈ જાય છે. તો આટલી વાત છે. અને આ રીતે આપણે પ્રત્યયો બનાવી દીધા. કોના બનાયા? તો કે લ અંગ લકાર, યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, બરાબર છે, અને અદંત અંગ, બરાબર છે. અદંત અંગ, અદંત અંગ કેમ કહીએ છીએ આપણે, એ તમને ખ્યાલ છે વિના? અદંત અંગ કેમ કહીએ છીએ? ધાતુ અને વિકરણ પ્રત્યય લાગ્યા પછી જો અ બચે તો તેને અદંત કહેવામાં આવે છે, અને જો અ ન બચે તો તેને અનદંત કહેવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે આપણા ધાતુઓમાં ગણ જે છે, એક ચાર છ દસ, દસ ગણમાંથી એક ચાર છ દસ, વાદીગણ, દિવાદિગણ, તુદાદિગણ અને ચુરાદિગણ, એમાં જયારે આપણે વિકરણ પ્રત્યય લગાવીએ છીએ ત્યારે અંગ બનાવીએ છીએ, ત્યારે અંગમાં છેલ્લે અંતે અ રહે છે અને અદંત અંગ કહીએ છીએ. અને અ નહીં હોય વિકરણ પ્રત્યય લગાવતા ત્યારે એને આપણે અનદંત અંગ કહીએ છીએ. સાથે સાથે અભ્યસ્ત અંગ જે છે એ અનદંત અંગનો જ એક પ્રકાર પડે છે, પણ દ્વિત્વ થાય છે એટલે આપણે અભ્યસ્ત અંગ રાખીએ છીએ, બરાબર છે. આ રીતે છ ગણ જે છે એ છે ગણ, એ અનદંત થશે, અને આ ચાર છે એક ચાર છ દસ એ અદંત ગણ થશે, બે સમૂહ પડે છે, બરાબર છે. તો આ રીતે આપણે લ અંગ લકારમાં અદંત અંગના પ્રત્યયો બનાવી દીધા છે. છતાં ફરી એક વાર રિપીટ કરીને તમને હવે લેખિતમાં તમને બતાવી રહ્યો છું, કે હજી ખબર ના પડે તમને તો ઓકે. હવે સૌથી પહેલા આપણે પ્રત્યયો લખીશું, મૂળ પ્રત્યયો લખીશું, એ આપણી પ્રક્રિયા છે, શરૂઆતની પ્રક્રિયા. પછી સમજી જશો તો ખબર પડે નહીં, અને જરૂર પણ નહીં પડે જયારે સિદ્ધ થઈ જશે ત્યારે. સીધું પુસ્તકમાં જોશો પદો એટલે ખ્યાલ જ આવી જશે, અને એ જ આપણે સમજવાનું છે રહસ્ય. અચ્છા, તો શરૂઆતના તબક્કે ટીપ તસ જી, પછી સિપ થસ થ અને મિપ વસ અને મસ, બરાબર છે. આ આપણા મૂળ પ્રત્યયો છે જે આપણે દસે દસ લકાર યા બારે બાર લકારને કોમન રીતે લાગનારા પ્રત્યયો છે, જેને આપણે લાદેશ લસ્યને પરથી લાદેશ કહીએ છીએ. ઓકે, હવે
સૌથી પહેલી પ્રક્રિયા આપણે હિતકરણની છે, હિતકરણની છે. તો હિતકરણ બીજા નંબરે આપણે સત્વાદી વિધિ ચાર વિધિ બરાબર છે, પણ અહીંયા હિતકરણ પહેલા જોઈએ તો પ હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થઈ જાય છે. અહીંયા પણ પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા અને અહીંયા પણ પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. આટલું ક્લિયર થઈ ગયું. સાથે સાથે પની ઇત્સંજ્ઞા થવાને કારણે પિત છે, પિત છે બરાબર છે. અને પિત થી પછી પાછા બે પ્રકાર પડે છે, અજાદી પિત કે હલાદી પિત. સાથે સાથે આ સારો ધાતુક પ્રત્યયો છે. કેમ? તો કે આપણા માટે સૂત્ર છે. વિના સૂત્ર કયું છે? તિયંગસિત સાર્વધાતુકમ. તિયંગસિત સાર્વધાતુકમ છે. તો તિયંગ નવેદ વઢાર પ્રત્યયો છે. ચાર લકારને જ્યારે લાગશે ત્યારે સાર્વધાતુક ગણાશે, એ આપણે ક્યારે ભૂલવાનું નહીં. તો અહીંયા પનિત સંજ્ઞા થવાને કારણે પિત છે અને આગળ ત છે અને પછી ઈ છે. આનુપૂર્વી કરીએ ત્યારે એટલે હલ છે, હલાદી પિત છે બરાબર છે. એટલે એ હલાદી પિત થવાથી પણ શું કાર્ય મળે છે, ફળ મળે છે, યા ક્રિયા સા સા ફલવતી. ઓકે, તો સી પણ સીપમાં અને મીપમાં એટલે તિસીમી, જે આપણે લટ લકારમાં વર્તમાન કાળમાં પરસ્મય પદના પ્રત્યયો બનાવ્યા હતા અને એને જ લઈને આપણે આગળ ચાલી રહ્યા છીએ લ અંગ લકારના પ્રત્યયો તરફ. ઓકે, તો હવે લ અંગ લકારમાં આવીએ, કારણ કે પછી તો સ છે, ત્રણેય સ ચાર સ છે, એ ન વિભક્તો તુસ્મા રોકી લે છે એટલે કોઈ ઇત્સંજ્ઞા થતી નથી, એ આપણું હિતકરણનું કામ પૂરું થઈ ગયું. ઓકે, હજી આગળનું કાર્ય. તો હવે લ અંગ લકારમાં ઈ તસ્ચ સૂત્ર અને પેલા બે સૂત્ર તમને મેં કયા, લુઅંગ લ અંગ અને લુઅંગ ષડુદાત્ત, જે તમને મેં કયા એ તો ધાતુમાં આઠનો અઠનો આગમ કરવા માટે અને આઠ જાદીનામાં આઠનો આગમ કરવા માટે ની વાત હતી, પણ પ્રત્યય બનાવવા માટે ઈતસ્ચ બરાબર છે. હવે ઈતસ્ચમાં શું કહ્યું એ તમને મેં અર્થ કહી દીધો. જ્યાં જ્યાં ઈ થાય છે, જ્યાં જ્યાં ઈ થાય છે ત્યાં ત્યાં આપણે ઈનો લોપ કરવાનો છે બરાબર છે. તો અહીંયા ચાર જગ્યાએ થાય છે, પણ આપણી પાસે સૂત્ર એક આવે છે એટલે જ્યાં જરૂર પડે ત્યાં જ કરવાનું છે, કારણ કે મીપમાં નહીં થાય, મીપમાં નહીં થાય, ત્રણ જગ્યાએ થાય છે, ત્રણ જગ્યાએ થાય છે. પણ સાથે ઓકે જોઈએ તો તીપમાં શું, તો ત આવીને રહેશે બરાબર છે, ત હલન થઈ જશે ઈ ગયો એટલે. પછી જીમાં પાછું આગલું કાર્ય તો કરવાનું જ છે. કયું કાર્ય કરવાનું છે? જંત એટલે જંત સૂત્રથી જ્યાં જ્યાં જ છે ત્યાં આપણે કરીએ છીએ, અંત કરીએ છીએ, પણ ઈ હોવાને કારણે અંતિ બરાબર છે. એટલે આ હલંત જે છે એ નહીં રહે અંતિમાં, કારણ કે ઈ પાછળ ઈ લાગ્યો છે. અને સાથે સાથે જ્યારે અનદંતમાં, અરે પેલા આપણે જ્યારે વિધ ધાતુ સિચ પ્રત્યય અને અભ્યસ્ત અંગ જ્યારે એમાં લ અંગ ના પ્રત્યય લગાવીશું ત્યારે પાછું જુસ ઝેરજુસ માં ઝેરજુસ સૂત્ર કામ કરે છે, એ જોંત સૂત્રનું અપવાદરૂપ છે. અને પરિણામે ત્યાં આપણે જુસમાંથી ઉહુ કર્યો હતો બરાબર છે. અને અહીંયા આપણે અંતિમાં ઈતસ્ચ સૂત્રથી આપણે શું કરીશું, ઈનો લોપ કરી દઈશું. તો ઈનો લોપ કર્યા પછી થઈ જશે અંત બરાબર છે. અને અંત થયા પછી એક સૂત્ર હજી આપણે લગાવીએ છીએ અને એ સૂત્ર છે સંયોગાંતસ્ય, સંયોગાંતસ્ય લોપઃ બરાબર છે. એટલે સંયોગ થવાને કારણે ન અને તનો સંયોગ થયો છે, બંને હલંત બંને હલ છે, પરિણામે તનો લોપ થઈ જશે અને બની જશે અન, બની જશે અન. અને આ જે છે એ આપણે વિધધાતુ સ્થિત પ્રત્યય લાગે અને અભ્યસ્ત અંગ માટે છે બરાબર છે. તો આ રીતે પછી હવે પાછો ઈ તરફ આવીએ. ઈતસ્ચ સૂત્ર ક્યાં ક્યાં લાગશે? તો કે સી છે, મધ્યમ પુરુષ એકવચન, ત્યાં પણ આપણે સ કરી દઈએ બરાબર છે. સ હલન થઈ ગયો અને સ હલન થઈ ગયા પછી આપણી આગળની પ્રવૃત્તિ સસજુસો રૂહુ રૂત્વ થઈ જાય, ઉપદેશ અચનાસી કીતથી ઉનિત સંજ્ઞા થઈ જશે અને તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ અને પછી ખરવશાનયો વિસર્જનીય બરાબર છે. તો આપણે પ્રક્રિયામાં વિસર્ગ રહેશે. ઓકે,
તો આટલું કામ પૂરું થયું. મીપમાં આપણે એની ઇતસ્થ સૂત્રથી ઇત સંજ્ઞા કરતા અરે લોપ કરતા નથી ઈનો, પણ સૂત્ર આપણે ચાર પ્રત્યયોને બનાવનારું સૂત્ર છે અને એ ચાર પ્રત્યય બનાવનારું સૂત્ર છે તસ્થસ્થમીપામ તાંતંતામહ. બરાબર છે, તસ્થસ્થમીપામ મીપામ અને તાંતંતામહ આવું સૂત્ર છે. પણ એમાં હજી જે આપણે આ અનુસ્વાર છે એને શું કરીશું તો કે એને હજી આપણે જે વ્યાકરણની રીતે જોઈએ તો થઈ જશે ન થઈ જશે અનુસ્વારનો. પણ કયા સૂત્રથી? નશ્ચ પદાંતસ્ય જલી આપણે આગળ જોઈ ગયા છે ભવંતીમાં. બરાબર છે, અને એ પછી સાથે પાછું અનુસ્વાર તો કર્યો, પણ અનુસ્વાર કર્યા પછી આપણે અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્ર લગાવવાથી, અહીંયા સવર્ણ કારણ કે ત પાછળ છે યઈ પ્રત્યાહારનો, એટલે આપણે ન મૂકી દઈશું તો અનુસ્વારને કાઢી નાખવાનો થાય. તો તાન તંતામહ આવું થઈ જશે. બરાબર છે, અને હવે શું છે કે અર્થ આપણે જાણી લીધો છે કે તસ છે તસ, તો આ તસ છે ત્યાં શું લાગશે તો કે તામ લાગશે, તામ આદેશ થઈ ગયો. પછી થસ છે તો અહીંયા તસ થસ છે તો થસમાં આપણે અહીંયા તમ છે તો આપણે તમ કરી દઈએ. બરાબર છે, પછી થ છે તસ થસ થ થ છે તો અહીંયા થ છે બહુવચનમાં મધ્યમ પુરુષમાં તો એનો આપણે અહીંયા ત છે તો ત કરી દઈએ. અને પછી અમ છે અહીંયા તો અહીંયા મીપામ જે છે મીપામ અહીંયા બહુવચન છે એ મીપનો આપણે શું કરી દઈશું તો કે અમ કરી દઈશું. બરાબર છે, તો આ ચાર પ્રત્યયો એકી સાથે બની ગયા. અને ત્યાર પછી વસ અને મસ જે છે એ વસ અને મસમાં આપણે નિત્યમ ગીતઃ આવું સૂત્ર આપણે જોયું. અને એમાં હંમેશના માટે આમ તો સન વિભક્ત ઉતુષ્માથી આપણે કરી શકતા નહોતા, પણ અહીંયા લોપ કરીએ છીએ નિત્યમ ગીત યાની અંગની સંજ્ઞા થાય એવા લકારોમાં હંમેશના માટે નિત્યમ હંમેશના માટે સનો લોપ થશે. પરિણામે અહીંયા વ રહ્યો અને અહીંયા મ રહ્યો. તો આ રીતે આપણને પ્રત્યયો હવે થયા ત તામ અન પછી સ યા સ તમ ત અને અમ વ મ. આવી રીતે આપણે લ અંગ લકાર પરસ્મય પદ અને અદંત અંગના પ્રત્યયો બનાવી દીધા. બરાબર છે, તો તમને મેં બે વાર રિપીટ કરીને અને ખ્યાલ આવે સૂત્રો પણ તૈયાર થઈ જાય એ રીતે મેં તમને સ્પષ્ટતા કરી છે. અને એ પછી આપણે એકાદ ઉદાહરણ લઈ લઈશું, જેમ કે ભૂ ધાતુ હોય, કારણ કે ભવાદિગણમાં પહેલો ધાતુ જ ભૂ છે એટલે શરૂઆતના તબક્કે તમને એ જ ધાતુને લઈને ક્રિયા બતાવીશ, પણ એ અત્યારે પૂરી નહીં થાય એટલે હાલ આપણે લેતા નથી. અને આમ તો આપણે પ્રત્યયો પહેલા બનાવી દઈએ એટલે કે એક પહેલું પગથિયું પૂરું થાય, અને પ્રત્યયો એકવાર આપણને ખ્યાલ આવી જાય ચારે ચાર લકારોમાં અને પછી આપણે ધાતુનો પ્રયોગ કરીશું તો વધારે મજા આવશે. કારણ કે એકી સાથે ચારને, કારણ કે સાથે સાથે ચાર લકાર અને સાથે સાથે ચાર ગણ, કારણ કે કેમ તો કે સાર્વધાતુક પ્રત્યયો છે અને સાર્વધાતુક પ્રત્યયોને વિકરણ પ્રત્યય લાગે છે અને વિકરણ પ્રત્યય લાગવાના કારણે જ આપણે પછી એ એક ચાર છ દસને અદંત અંગ થાય છે અને પછી પાછા અનદંત અંગના આ રીતનો આપણો જે ક્રમ છે અને એ ક્રમ પ્રમાણે ચાલીશું. સાથે સાથે આટલું ક્લિયર થઈ ગયા પછી સાથે કૃત પ્રત્યયો પણ સાર્વધાતુક છે અને અર્ધાતુક પણ છે એટલે સાર્વધાતુકને પાછા પણ સાર્વધાતુક નવ જ છે અને એ નવને પણ આ જ પ્રક્રિયા લાગુ પડે છે. બરાબર છે, તો એ ક્રમમાં આપણે એક સાથે કાર્ય કરતા જઈશું. બરાબર છે, તો અહીંયા આપણે વિરામ આપીએ છીએ, ખાલી પ્રત્યયો બનાવીએ અને આ પ્રત્યયો 24 કલાકમાં તમને ક્લિયર થઈ જવા જોઈશે બિલકુલ. અને હજી કોઈને તમને ના ખબર પડી હોય તો પૂછી શકો છો. પછી એક ધાતુને ભૂધાતુને આપણે પ્રયોગ કરીશું આવતીકાલે કે કેવી રીતે, કારણ કે આગળ બે સૂત્રો આપણે ત્યાં પ્રક્રિયામાં કામ આવશે લાગશે, કારણ કે 8 આગમ અને 8 આગમ એ કેવી રીતે થઈ જાય છે અને એ લગાવીને પછી આખી પ્રક્રિયા કેવી થાય છે એ આપણે આની સાથે જોઈશું. બરાબર છે,
तो कोई ने प्रश्न हो तो करी से पूछी सके छे। ना ख्याल आयो हो प्रश्न में जेटलू चाले छे एटलू एना थी बाहर नु नहीं ये अपनी मर्यादा छे। एक प्रश्न आयो तो मारा माटे एनो जवाब आपी दो जाहिर मास एटले के दरेकने आ वस्तु लागू पड़शे एटला माटे। प्रश्न दीक्षाबेन नो हतो हिम्मतनगर थी मेसेज में के तमने आ प्रवृत्ति के प्रेरणा क्यांथी मळी आ करवानी। तो एमां वात एवी छे के क्यारेक ठोकर आपणने वागे त्यारे आपणे प्रवृत्ति करता होय छे पण एनी पहेला पाणी पहेला पाळ बांधी देवी। એટલે વાત એ છે કે ધારો કે આપણે કોઈને ગોળ ખવડાવવો હોય તો પહેલા આપણે ખાવો પડે, બરાબર છે? તો એ જ રીતે અહીંયા પણ જો આપણને આ વસ્તુ આવડતી હોય તો આપણે સિલેબસ વગેરેમાં મૂકી શકીએ, એટલે એની પહેલા આપણને આ બધું આવડવું જોઈએ। અને એ રીતે હું પણ શીખી રહ્યો છું અને આ કરી રહ્યો છું। તો આ રીતે આ એક પ્રશ્નનો જવાબ જે હતો એ તમને હું આપ્યો છું કે તમને પણ ભવિષ્યમાં મુશ્કેલી ક્યાંય નહીં પડે એની પહેલા પાળ બાંધી લેવી, કારણ કે સંસ્કૃત વિષય આપણો છે અને એ જ આપણું જીવન છે। એટલા માટે પેલા નિરુક્તમાં જે પ્રયોજનો પ્રમાણે વેદની રક્ષા માટે કે સંસ્કૃતની રક્ષા માટે આ ખૂબ જ જરૂરી છે અને એ આપણે કરી રહ્યા છે। ઓકે, ધન્યવાદ અને સર્વેનો આભાર માનું છું। સાહેબ છો? ભટ્ટ સાહેબ? યસ રાઠોડ સાહેબ, ખૂબ ખૂબ હૃદયના અભિનંદન તમારા શ્રોતાઓને અને તમને ખાસ મારા તરફથી, કારણ કે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન સર। રાધાબેન બોલી રહ્યા છે। હા, કોણ બોલે છે? ધન્યવાદ સર। રાધાબેન પાલનપુર? અચ્છા, હા તો હું રાઠોડ સાહેબને ખૂબ અભિનંદન આપું છું અને આ પ્રવૃત્તિને અનુમોદન કરું છું અને આ જોઈ જાણીને મને અતિશય આનંદ થયો। રાઠવા સાહેબે ભલે કીધું ઠોકર વાગે એ પહેલા આપણે રસ્તો સાફ કરી નાખવો, કોર્સમાં આવે અને બીજાઓ પૂછે કે આ કોણ ભણાવશે, તો એમણે ભણાવવાની પણ શરૂઆત કરી, એ તો એમનું પ્રાસંગિક પ્રયોજન એમણે બતાવ્યું। પણ સંસ્કૃતમાં ભૂતકાળમાં આ દેશની અંદર સદીઓથી પાણિનીના સમયથી 2500 વર્ષ પહેલેથી માંડીને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આ જ રીતે ભણાવાતું હતું, આ સિવાય કોઈ પદ્ધતિ જ નહોતી। અત્યાર સુધી આપણને જે શાળાઓમાં અને પછી કોલેજોમાં ભણાવવામાં આવ્યું છે તે બધું અંગ્રેજોએ ઊભું કરેલું એ નાટક હતું। ખરો આ ભારતીય માર્ગ, ગુરુકુળ પદ્ધતિ એ ભણાવવાનો જે માર્ગ છે પાણિનીના માધ્યમથી, તે આ જ માર્ગ છે। અને જે કોઈ વ્યક્તિ પાણિનીના માધ્યમથી પાણિનીની આંખથી આ સંસ્કૃત ભાષાને શીખશે એ જ ખરો વિદ્વાન થઈને આગળ જતા કંઈક સાચું કામ કરી શકશે। મને પણ ગુરુકૃપાથી આ વિદ્યા પ્રારંભે મળી ગઈ માટે હું કંઈક વધારે સારું કરી શક્યો છું, એમ આપ સૌ પણ સંસ્કૃતમાં વધારે સારું ચોક્કસ જ કરી શકશો, કેમ કે હવે તમે પાણિનીના ખોળે બેસી ગયા છો। રાઠવા સાહેબ હું ફરી ફરીને આભાર માનું છું અને અભિનંદન આપું છું કે એમણે આવું અદભુત કામ ઉપાડ્યું। મને એમ થાય છે કે રોજ જો અનુકૂળતા આવે તો રોજ હું તમને સાંભળવા બેસું, કારણ કે આની પાછળ જે પુષ્પાબેન દીક્ષિતનો પણ એક આયાસ છે કે પહેલા પ્રત્યયો બનાવી લેવા, પહેલા સર્વધાતુક લકારો લેવા, એ બધો એમનો ક્રમ મારે રાઠવા સાહેબના મુખેથી સાંભળીને સમજી લેવો છે, જેથી એક એમણે જે પુષ્પાબેને કામ ઉપાડ્યું છે એની પણ એક પરીક્ષા થઈ જાય અને એની પણ મજા અને એના ફાયદાઓ હું સમજી શકું। અત્યારે ઘણી બધી વાત મારા ધ્યાનમાં આવી ગઈ છે પણ પૂરેપૂરા પણ મારે સાંભળવા જોઈએ એવું મને લાગે છે। રાઠવા સાહેબ આપને ફરી ફરી અભિનંદન છું અને વંદન પણ કરું છું। આઈ એમ સો હેપી કે તમે અદભુત કામ કર્યું છે, અને હું એમ જોવા ઈચ્છું છું કે આમાં દિલીપભાઈ જોડાયા હોય, ભાઈ શ્રીમાળી જોડાયા હોય, ભાઈ વૈશાલી બેન વૈશાલી હોય, સોનલ હોય, આ બધાએ પણ તમારી પાસે શીખવા બેસવું જોઈએ એવી પણ મારી ઈચ્છા અને અપેક્ષા વ્યક્ત કરીને મારી વાણીને અટકાવું છું। આપ સૌને નમસ્કાર। હા સાહેબ, અને સાથે બે મિનિટ સાહેબ ચાલુ રાખજો, દરેકે વિડીયો જરા વિડીયો કરજો, ઓન કરજો, દરેકના ચહેરા તો સાહેબને બતાવો। અને બીજું સાહેબ કે જે તમે કહ્યું ને એ બિલકુલ સાચી વાત છે અને પરંપરા એ રીતે સચવાય જોઈએ, અને હું તો ત્યાં સુધી કહું છું ઘણીવાર કે આપણે જે સંસ્કૃત તૂટ્યું છે એટલે અખંડ, જ્યારથી સંસ્કૃત તૂટ્યું છે ત્યારથી આપણું રાષ્ટ્ર તૂટ્યું છે,
અને જો એ અખંડ જો અત્યાર સુધી તો આપણો રાષ્ટ્ર અત્યારે અખંડિત ના થાય, અને બીજું અત્યારે આજની તારીખમાં આપણે ઔપદેશિક જે મૂળ ધાતુઓ છે એ હજી લખવામાં નથી આવતા, એટલે કે સ્વરાંકનથી નથી લખાતું, જે અત્યારે ભૂલાઈ રહ્યું છે, અને સાથે સાથે હજી આપણી જે કીબોર્ડમાં સ્વરાંકન કરવું હોય તો મુશ્કેલી પડે છે, એના માટે સ્પેશિયલ આપણે એ કી અંદરથી કોપી પેસ્ટ કરવું પડે છે. હવે એના માટે આપણે કમ્પ્યુટર આપણે સંસ્કૃત વાળો જાણશે, અને સંસ્કૃત વાળો જયારે એ એન્જિનિયરિંગ એટલે કે એ પ્રમાણે કી બનાવશે ત્યારે એ શક્ય છે આધુનિક યુગમાં. એટલે પ્રાચીન પરંપરા તો કંઠસ્થ પરંપરા હતી, અને સાથે સાથે આખું ગાગરમાં સાગર ભર્યો, અને એટલી ટેકનિકથી કે અડધી માત્રા પણ ઓછી થાય, અને એના માટેની આ આખી યુક્તિ, પણ એ યુક્તિ એટલી ધારદાર જોરદાર છે કે જેમ કોઈ બી સૂત્ર છે એટલે પર્જન્યવત એ કેવું વર્ષે છે અને કેટલા બધાને લાગુ પડી જાય છે એક સાથે, અને એટલી એ લાઘવતા એ અને વિજ્ઞાન એ ભર્યું છે. માત્ર વ્યાકરણ નથી અષ્ટાધ્યાયમાં, પણ વ્યાકરણની સાથે સાથે સમગ્ર આ સૃષ્ટિનું બ્રહ્માંડમાં જે કઈ જ્ઞાન છે એ આખું જ્ઞાન આમાં પીરસી દીધું છે, અને એ જ મૂળ આપણું કાર્ય છે. એટલે જીવનમાં માત્ર આટલું ઉતારો તો આપણો ભવસાગર એ તરી જાય, એટલું આ 4000 સૂત્રોમાં, 4000 પૂરા નથી છતાં આપણો આંકડો જે છે 4000માં આપણને આ જ્ઞાન આપી દીધું છે. એટલે બીજું કઈ ના જાણો, માત્ર સંસ્કૃત વાળા માટે પણ નથી, આ સૃષ્ટિ પર જેને મનુષ્ય અવતાર લીધો છે એના માટે આ સંસ્કૃત દરેકના માટે, કારણ કે એના વગર ચાલે એમ નથી. ઘરમાં કોઈ પણ કાર્ય કરીએ તો આ સંસ્કૃત પહેલા આવીને ઉભું રહેશે. તો શા માટે આપણે, અને આપણો જન્મ તો દેવતાઓ કરતા પણ ચડિયાતો છે, કારણ કે દેવતાઓ પણ આ ઈચ્છા રાખે છે કે મનુષ્ય જન્મ મળે તો સારું. એટલે આવી આપણી સંસ્કૃત છે, એવી આવી આપણી સંસ્કૃતિ છે, અને એને આપણે ધીમે ધીમે આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરી રહ્યા છે. અને ભટ્ટ સાહેબ આપણને આ લેક્ચર આખું વ્યાખ્યાન સાંભળ્યું, અને એ રીતે ક્યારેક ક્યારેક સાહેબ આવતા રહેજો, અને અમને આનંદ થશે દરેકને. અને આ મારા વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે એટલે એમાં ઘણા બધા મારાથી વડીલ પણ છે, પણ સાથે સાથે જ્ઞાનમાં આ કશું બાદ હોતું નથી, એટલા માટે આ સર્વેનો આ એક સાથે યજ્ઞ કર્યો છે, અને 15 ઓગસ્ટે મેં શરૂઆત કરી હતી, અને આજે 23મું વ્યાખ્યાન અહીંયા હું પૂરું કરું છું. એટલે સર્વેનો આભાર, સાહેબનો ખૂબ ખૂબ આભાર, ફરીથી પુનઃ આભાર માનું છું, અને મને પણ ખૂબ આનંદ છે કે મને પણ ઉત્સાહ વધે કે સાહેબે આપણે મને પ્રેરણા આપે છે. પુષ્પા દીક્ષિત બેન, એમના બેનનું હું 7 કલાક આજ દિન સુધી હજી ભણું છું, 9 વાગ્યાનું લેક્ચર એટેન્ડ કરું છું 7 કલાક, અને પછી અહીંયા હું લઉં છું, અને ગુજરાતીમાં. બેને તો 160 દેશોમાં પ્રસારિત થાય છે હિન્દીમાં, પણ મને થયું કે ગુજરાતમાં એ હિન્દી સમજવું અને સાથે સૂત્રો સમજવા એ થોડુંક અઘરું પડે એમ છે, અને સાથે સાથે બેન એ સમજી જવાશે એમ કહીને, કારણ કે એમનું જે સૂત્રો છે એ ક્યાંક ક્યાંક કશું ઉમેરવાનું પણ થાય છે, અને એ ઉમેરવાથી ખ્યાલ આવે છે. એટલે ધારો કે એમના ગ્રંથો છે 1-10 પ્રકરણો હોય તો 1-10 વાંચીએ ત્યારે આપણને ખબર પડે, અને એક સૂત્રમાં અહીંયા જણાવવાનું રહે છે, એટલે એને શોર્ટ રીતે કેવી રીતે હું સમજાવી શકું એ આખી મારી ગતિ છે એના પર. તો ફરીથી સાહેબનો ખૂબ ખૂબ આભાર, અને સર્વેનો આભાર માનું છું. તો મળી આવતીકાલે, અને અત્યારે વિરામ આપીએ છીએ, છતાં કોઈને પ્રશ્ન હોય સાહેબને પણ પૂછવું હોય તો પૂછી શકે છે. નથી પ્રશ્ન તો સાહેબ, હવે વિરામ રજા લઈએ છીએ, અને મળતા રહીશું, ક્યાંક ક્યાંક આવતા રહેજો, અમને આનંદ. ધન્યવાદ સર, શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.